મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસની મહાસભા બનાસકાંઠાના ખરીયામાં આ મહાસભા યોજાશે. મગફળી કૌભાંડની તટસ્થ તપાસ કરવા માટે આ મહાસભા યોજાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ધાનાણી પણ આ મહાસભામાં હાજર રહેશે. મગફળીના પીડિત ખેડૂતો સાથે મુલાકાત પણ કરવામાં આવશે. મગફળીમાં 400 કરોડનું કૌભાંડ થયું છે તેમ અમિત ચાવડાએ જણાવ્યું છે. ખેડૂતોએ મગફળીનું વાવેતર જ નથી કર્યું. મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો અને કોંગ્રેસના સભ્યો પણ આ મહાસભામાં હાજર રહેશે. તો બનાસકાંઠાના ખરીયાની અંદર કોંગ્રેસ દ્વારા આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સ્થળ પર જઈને ખેડૂતોને મળવાના છે, ત્યાંની પરિસ્થિતિ જોવાના છે, અને સાથે સાથે બનાસકાંઠાના ખેડૂતોની જે લાગણી ને દર્દ છે એને પણ સમજવાનો પ્રયત્ન કરવાના છે. અતિવૃષ્ટિ પૂરની પરિસ્થિતિમાં જેનું જમીનનું ધોવાણ થયું, રેત ફરી વળી આજે ખેતી કરવા માટે યોગ્ય જમીન નથી રહી, એવા લોકોને આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું. આજે એક તરફ અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય ને બીજી તરફ ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું ના હોય એના કારણે હજારો એકર જમીન આજે સિંચાઈના પાણી વગર સૂકી તરસી રહી છે, પાક બરબાદ થઈ રહ્યો છે. અને ખેડૂતની આજે જે બેહાલી છે એનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરી ખેડૂતોને મળી એમની તકલીફ જે છે એને આવનારા સમયમાં કોંગ્રેસ વાચા આપવાનું કામ કરશે. મગફળી કાંડમાં તપાસ પંચની નિમણૂકને મામલે તપાસ પંચને લઈ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. સરકારનો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ છે તેવું અમિત ચાવડાએ કહ્યું. ભ્રષ્ટાચાર છુપાવવા માટે તપાસ પંચની નિમણૂક કરવામાં આવી છે. લોકોનું ધ્યાન ભટકાવવા માટે પંચની રચના કરવામાં આવી છે. તપાસ પંચનો કોઈ રિપોર્ટ આવતો જ નથી. હાઈકોર્ટના સિટિંગ જજ કરે તપાસ તેવી માંગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. જ્યારે જ્યારે સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ બહાર આવે ત્યારે લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે અમે કંઈક કરીએ છીએ એવું બતાવવા માટે ઇન્કવાયરી એક્ટ હેઠળ કમિશનો તપાસ પંચની રચના કરવામાં આવે છે. 5 દિન સુધી મોટે ભાગના કોઈ પણ તપાસ પંચનો રિપોર્ટ આવ્યો નથી, કાર્યવાહી નથી થઈ. એ જ રીતે આ પણ કૌભાંડને, ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ તપાસ પંચ બનાવવામાં આવ્યું હોય એવું લાગે છે. અમારી પહેલે દિવસથી સ્પષ્ટ માગણી હતી કે હાઈકોર્ટના સિટિંગ જજ મારફતે તપાસ થાય, જેથી કરીને ચોક્કસ સમય મર્યાદામાં તપાસ પૂર્ણ થાય અને જે પણ જવાબદારો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય.